તળાજા તાલુકાના ઈશોરા ગામની વાડી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને એક મહિલા ઉપર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીને 10 વર્ષની જેલની સજા ફટકારતી કોર્ટ. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા પંથકમાં રહેતી મહિલાનો પુત્ર જસકી જઈ રડતો હોય જેથી તેણીના પતિ સાથે તળાજા તાલુકાના તલ્લી ગામે રહેતા ભુવા કાંતિ વિઠ્ઠલભાઈ શિયાળ પાસે લઈ ગયા હતા, જ્યાં તેઓએ મંત્રેલો દોરો કરી આપ્યા બાદ મહિલાના પતિ ફરી કાંતિ પાસે જતા તમારા પત્નીને ડાકણના સપના આવે છે અને તેને વળગાણ છે તેવું કહી દંપતી સાથે વિશ્વાસ કેળવી ગત તારીખ 28/12/2020ના રોજ વિધિ કરી આપવાના બહાને તળાજા તાલુકાના ઈશોરા ગામે વાડી વિસ્તારમાં મહિલાને ઝૂંપડામાં લઈ જઈ માતાજીનો દીવો અને અગરબત્તી કરી વળગાડ દૂર કરવા મહિલાને તેની સાથે એકાંતમાં રાખી નિર્વસ્ત્ર કર્યા બાદ દૈવી કોપનો ભોય બતાવી દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે ભોગ બનનાર મહિલાએ તળાજા પોલીસ મથકમાં કાંતિ વિઠ્ઠલભાઈ શિયાળ ઉંમર 45 રે તલ્લી તાલુકો તળાજા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસ તળાજા સ્પેશિયલ જજ એટ્રોસિટી અને ત્રીજા એડિશનલ સેશન્સ જજ જે એમ બ્રહ્મભટ્ટની અદાલતમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ 21 દસ્તાવેજી પુરાવા, 13 મૌખિક પુરાવા તેમજ સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી કાંતિ શિયાળને આઈપીસી 376 મુજબના ગુનામાં તકસીરવાન ઠેરાવી 10 વર્ષ સજા કેદની સજા તેમજ રૂપિયા 5,000 દંડનો હુકમ કર્યો હતો.